नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय इंग्लिश द्वितीय सत्र में यूनिट नंबर 2 जेनु नाम छे यू लव इंग्लिश डोंट यू। तमे अंग्रेजी ने चाहो छो शू तमे चाहता नथी? एमा एक्टिविटी 8 है जेनु नाम छे द बबुल इज ब्यूटीफुल इजंट इट, पावर वृक्ष सुंदर छे शू ते नथी? विद्यार्थी मित्रों, आपणे આગળના વિડિયોમાં એ આ એક્ટિવિટીનો થોડો ભાગ જોયો હતો, હવે આ વિડિયોમાં આપણે આગળ એક્ટિવિટી જોઈશું જેના પેજ નંબર છે 21 અને ફકરા નંબર છે 4. તો આપણે આ એક્ટિવિટી આગળ જોઈએ. ધ ગોટ્સ એટ અ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, અને ધ ગોટ્સ એટલે કે બકરીઓ, ફેટ એટલે કે ખાઈ જાય છે, એટ અપ એટલે કે ખાઈ જાય છે, ઓલ એટલે કે બધા જ, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી એટલે કે પાવળના ઝાડના પાંદડા, બકરીઓ પાવળના વૃક્ષના બધા જ જે પાંદડાઓ છે તે ખાઈ જાય છે. ધે ફેલ હેપી એન્ડ કન્ટેન્ટેડ, ધે ફેલ એટલે કે ધે એટલે કે તેઓ, એ ફેલ એટલે કે અનુભવે છે, અથવા કે હેપી, હેપી એટલે કે ખુશ, એન્ડ કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ, તેઓ આ પાંદડાઓ ખાય અને ખુશ અને સંતુષ્ટ છે. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર અગેન, અને ફરી એક વાર તે બાવળનું જે વૃક્ષ છે એ રડવા માંડે છે. બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ, વોઝ એટલે કે હતું, ઇન ટીયર એટલે કે રડવા માંડે છે, અગેન એટલે કે ફરી એક વાર તે રડવા માંડે છે. આ ઇટ ક્રાઇડ લાઉડલી, ઇટ ક્રાઇડ એટલે કે તે બૂમો પાડે છે, લાઉડલી એટલે કે મોઢેથી, તે મોઢેથી બૂમો પાડે છે. ઓ વરદેવી, અરે વરદેવી, પ્લીઝ સેવ મી, મહેરબાની કરીને મને બચાવો, મહેરબાની કરીને મને બચાવો. વન દેવી અપીરે અગેન, અપીરે એટલે કે દ્રશ્યમાં થવું, અગેન એટલે કે ફરીથી, વન દેવીએ ફરીથી દ્રશ્યમાન થઈ, વિથ એ સ્માઈલ ઓન હર ફેસ, એક મુસ્કાન સાથે, એક સ્માઈલ સાથે એ વન દેવી ફરીથી દ્રશ્યમાન થાય છે. ઓ ડિયર બબુલ, અરે વાહલા બાવળ, આઈ ગ્રાન્ટેડ એટલે કે હું માનું છું, ઓલ યોર વિશિસ એટલે કે તારી જે બધી ઈચ્છાઓ છે એ મેં તને માન્યતા આપી, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, પરંતુ અથવા કે હજુ પણ તું ખુશ નથી અને સંતુષ્ટ પણ નથી. મેં તને બધી તારી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને મેં તને બધી તારી ઈચ્છાઓને માન્યતા આપી, પણ હજુ તું ખુશ નથી અને સંતુષ્ટ પણ નથી, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવું. ના, હવે આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, એમ કહે છે કે આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ એટલે કે હું તને છેલ્લો તક આપું છું, લાસ્ટ ચાન્સ એટલે કે છેલ્લી તક, ગીવ એટલે કે આપું, યુ એટલે કે તમે, એમ કહે છે હું તને છેલ્લી તક આપું છું, ટેલ મી, તું મને કે, વોટ ડુ યુ વિશ, મને કે શું તારી ઈચ્છા છે, વોટ ડુ યુ વિશ એટલે કે તારી ઈચ્છા શું છે, તે તું મને કે, બાવળના વૃક્ષે વૃક્ષને વન દેવી કહે છે. બબુલ સેઝ, ધ બબુલ સેઝ ટુ ધ વન દેવી, અને બાવળનું વૃક્ષ વન દેવીને
कहे कई बावन ना वृक्ष से वन देवी ने कही ना अत्यारे आई हैव लव लर्न ए लेसन हवे हूँ आ सीखी चुकियो छु एम के छे आई हैव लर्न ए लेसन हवे हूँ पाठ सीखी चुकियो छु आई डू नॉट वॉन्ट एनी गोल्डन लीव्स શું કહે છે કે મને કોઈ ઈચ્છા નથી સોનાના પાંદડાની ગોલ્ડન લીવ્સ એટલે કે સોનાના પાંદડાની મને કોઈ ઈચ્છા નથી એની ગોલ્ડન લીવ્સ એટલે કે કોઈ સોનાના પાંદડાની ઈચ્છા નથી વોન્ટ્સ એટલે કે ઈચ્છા રાખે ઈચ્છું ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પાંદડાની પણ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ અને ઓરા અને સોફ્ટ એટલે કે કુણા કે કોમળ પાંદડાની પણ મને કોઈ ઈચ્છા નથી આઈ વોન્ટ ટુ બી એ રિયલ બબલ ટ્રી શું કહે છે કે હવે મને રિયલ એટલે કે વાસ્તવિક બાવળનું વૃક્ષ બનવાની ઈચ્છા છે મારે કોઈ સોનાના જે પાંદડાઓ કે પાંદડાની કે કાચના ચમકતા લીલા પાંદડાની કાચના ચમકતા પાંદડાની કે પહોળા અને કોમળ એ પાંદડાની કુણા પાંદડાની મને કોઈ ઈચ્છા નથી મારે જે હું વાસ્તવિક એટલે કે જે રિયલ જે બાવળનું વૃક્ષ હતું એ જ મારે બનવાની મને ઈચ્છા છે એ જ મારે બનવું છે માય લીવ્સ આઈ વોન્ટ ટુ બી એ રિયલ બબલ ટ્રી એટલે કે એમ કહે છે કે હવે મને વાસ્તવિક બાવળનું વૃક્ષ મારે બનવાની ઈચ્છા છે મારે બનવું છે પ્લીઝ મહેરબાની કરીને ગીવ મી બેક માય લીવ્સ એમ કહે છે કે મહેરબાની કરીને જે ગીવ એટલે આપો મી એટલે કે મને બેક એટલે કે પાછા માય લીવ્સ એટલે કે મારા જે પાંદડાઓ એન લોંગ વાઇટ થોર એટલે કે લોંગ એટલે કે લાંબા વાઇટ એટલે કે સફેદ અને થોર્ન્સ એટલે કે કાંટા ઓ મને મારા મારા પાંદડાઓ અને લાંબા સફેદ કાંટાઓ મને પાછા આપો આઈ વિલ એ ઓલવાઇઝ બી હેપી એમ કહે છે કે હું મને ઈચ્છા છે અથવા કે હું એ ખુશ થઈશ આઈ વિલ ઓલવાઇઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ અને વિથ ધેમ એટલે કે તેમની સાથે હું ખુશ અને સંતોષ સંતુષ્ટ થઈશ એટલે કે મને મારા જે રિયલ જે પાવરનું જે વૃક્ષ હતું એ જ મારે બનવું છે એવી જ મારે ઈચ્છા છે મને કોઈ સોનાના જે પાંદડાઓ છે એટલે કે ચમકતા કાચના પાંદડાઓ છે કે બહોળા અને જે ગુણા પાંદડાઓ કોમળ પાંદડાઓ બનવાની ઈચ્છા નથી અને હવે મને જે મારું જે રિયલ જે પાવરનું વૃક્ષ હતું એ જ મને પાછું જોઈએ છે આઈ વિલ ઓલવાઇઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ અને હું તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ ધ વન દેવી ગેવ બેક ઇટ્સ મોર ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર અને વન દેવીએ ગેવ એટલે કે આપ્યા ઇટ્સ બેક એટલે કે તેને પાછા આપ્યા ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એટલે કે તેના નાના લીલા પાંદડાઓ એન્ડ થોર એટલે કે કાંટાઓ વન દેવીએ તેને તેના નાના લીલા પાંદડાઓ અને કાંટાઓ પાછા આપ્યા ધેન ધ બબલ ટ્રી સ્ટૂડ હેપી ઇન ઇટ્સ ઓરિજિનલ એમ કહે છે અને પછી ત્યાર પછી બાવળનું જે વૃક્ષ છે સ્ટૂડ એટલે કે ઊભું હતું એ હેપીલી એટલે કે ખુશીથી ઇન ઇટ્સ ઓરિજિનલ એટલે કે વાસ્તવિક જે ઓરિજિનલ આપણે કહીએ છીએ તે ઓરિજિનલ એવરગ્રીન એવરગ્રીન એટલે કે હંમેશા ને માટેના જે લીલા જે કપડાઓમાં
ड्रेस એટલે કે કપડાઓમાં ફોરએવર એટલે કે હંમેશા માટે એમ કે છે કે અને ત્યાર પછી ભાવળનું જે વૃક્ષ છે એ વાસ્તવિક હંમેશા માટેના જે લીલા પોશાકમાં એ ઊભું હતું પછી તેના જે મૂળ જે એનું એ ઝાડ હતું એ લીલા પોશાકમાં હંમેશા માટે એ ઊભું રહ્યું હવે પાવળનું જે વૃક્ષ છે એ વનદેવીને પહેલે કહે છે બીજાના વૃક્ષો બીજા વૃક્ષો એ જોઈ અને એને એવું થાય છે કે મારી પાસે પણ આવું હોવું છે અને એને જ્યારે મળી જાય છે ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ આવી અને પાછા પોતાના જે પાંદલાઓ એ ખેંચી અને લઈ જાય છે કારણ કે જે જેની જરૂરિયાત પ્રમાણે એ લઈ જાય છે અને હવે વનદેવીને અંતે બાવળનું વૃક્ષ કહે છે મને મારો જે પા જે ખરેખર જે મારા જે લીલા અને નાના જે પાંદડાઓ અને કાંટાઓ એ મને પાછા જોઈએ છે અને એનાથી હું હવે ખુશ અને સંતુષ્ટ રહીશ આપણે પણ બીજાની જે વસ્તુઓ છે એ જોઈને એ અનુકરણ કરવું ન જોઈએ કારણ કે આપણે ભગવાનને જે વસ્તુઓ અને જે આપણને આપ્યું છે એનાથી આપણે ખુશ રહેવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક્ટિવિટી 8A આપણી પૂર્ણ થાય છે તમે પણ એક્ટિવિટી 8A એકવાર એનું વાંચન કરી લેશો